सूरत શહેરમાં હીરા બજારમાં મંદી વચ્ચે સિંગણપોરના હીરા દલાલે વેચવા દીધેલા રૂપિયા 1 કરોડથી વધુની કિંમતના હીરા હીરા દલાલ ચાવ કરી લીધા હતા, જેથી હીરા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ બાદ પોલીસ દ્વારા હીરા દલાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરતના મૈદરપુરા હીરા બજારમાં આવેલા દાડિયા શેરીમાં આવેલા બલરામ ઇમ્પેક્સમાંથી દલાલે વેચાણ કરવા માટે લીધેલા રૂપિયા 1.9 કરોડોનો હીરો બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હતી। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈ મનજીભાઈ ગોટી રાસ્કો બિલ્ડિંગ ડબોલી 4 રસ્તા વેડ રોડ પર રહે છે। તે મહિદરપુરા દાડિયા શેરીમાં આવેલા નિધિ સેફની બાજુમાં બલરામ ઇમ્પેક્સ નામની હીરાની પેઢી ધરાવે છે। તેમની પાસેથી ગત માર્ચ મહિનામાં સિંગળપોરમાં વિજયરાજ સોસાયટીમાં રહેતા હીરા દલાલ અલ્પેશ વલ્લભભાઈ મિયાણીએ બજારમાં સારા ભાવે હીરાનો માલ વેચી આપવાનું કહી 941.96 કેરેટના કિંમત રૂપિયા 1,09,40,735ની મત્તાના નેચરલ હીરા વેપારીઓને બતાવવાના બહાને લઈ ગયા બાદ તેને રૂપિયા કે હીરા પરત કર્યા નહોતા। આ અંગે પ્રવીણભાઈ ગોટીએ વારંવાર હીરા બાબતે અલ્પેશ મિયાણીને પૂછતા શરૂઆતમાં તેણે હીરાનો માલ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ અલ્પેશે કોઈ સંતોષકારક જવાબ નહીં આપી મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને પ્લાઇન થઈ ગયો હતો। આ અંગે પ્રવીણભાઈ ગોટીએ મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હીરા દલાલ અલ્પેશ મિયાણીની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં તો મૈદરપુરા પોલીસે હીરા દલાલ અલ્પેશ મિયાણીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે, પણ જે રીતે માહિતી મળી છે કે આ હીરા દલાલે વરાછા હીરા બજારમાં અન્ય કેટલાક વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે। કોઈ હીરાની રિકવરી થયેલ નથી, પરંતુ આ વ્યક્તિએ રસિક શા કરીને એક બીજા દલાલ મારફતે વેચાણ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ઉજાગર થયેલ છે। તો કયા કયા વેપારીઓને તેણે વેચાણ કરેલ છે અને કેટલા રૂપિયામાં વેચાણ કરેલ છે એ બાબતેની સઘન પૂછપરછ ચાલુ છે અને તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।